ફરી એકવાર હું તમારી સાથે અમારી ચેનલ સુપર સહેલીઓમાં દીપા ગજ્જર અને આજે આપણે બનાવીશું માવા ગુલ્ફી હવે ઉનાળાનું વેકેશન પડશે એટલે છોકરાઓની ડિમાન્ડ આઈસ્ક્રીમ ખવડાવો ગરમી છે અને આઈસ્ક્રીમ ખાવાનું ગમે એટલે છોકરાઓ ડિમાન્ડ કરે હવે એમાં આપણે દરરોજના આઈસ્ક્રીમ બહારથી ખવડાવવા દરરોજ એના કરતાં જો ઘરે આવી સરસ આઈસ્ક્રીમને પણ ટક્કર મારે એવી માવા ગુલ્ફી બનતી હોય તો શું ખોટું તો આજે બતાવીશું ગુલ્ફી એના માટે આવું પડશે મારી સાથે મારી બહેનના કિચનમાં મારી મોટી બેન માવા ગુલ્ફી બહુ સરસ બનાવે છે અને એમને પ્રોમિસ કરી હતી કે જ્યારે બી હું માવા ગુલ્ફી બનાવીશ ત્યારે તમારી ચેનલ સુપર સહેલીઓમાં તમારા ફ્રેન્ડ્સને માટે જરૂરથી શેર કરીશ તો એ આપણી માટે આજે બનાવવાના છે માવા ગુલ્ફી અને એ આપણને કહેશે આમાં શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ શું શું કાળજી રાખવી પડે રેસિપી થોડી લાંબી છે એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ હું રેસીપીની સાથે જ તમને કહેતી રહીશ તેમ છતાં તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રિવ્યૂ કરી શકો સૌથી પહેલાં એક કઢાઈ લેવાની કઢાઈ થોડી જાડી લેવાની એમાં મેઝરિંગ સ્પૂનની મોટી ચમચી પંદર ચમચી જેટલી ખાંડ આપણે નાખી દેવાની છે ખાંડ આપણે કેરેમલાઇઝ કરવાની છે એટલે કે એકદમ ધીમા તાપે એને આવી રીતે હલાવવાની છે ધ્યાન રાખવાનું કે ખાંડ બિલકુલ નીચે ચોંટેના વાસણમાં ચોંટશે તો થોડી કડવી થઈ જશે તો ટેસ્ટમાં મજા નહીં આવે આ બાજુ એક લિટર ફૂલ ક્રીમ અમૂલ મિલ્ક લીધું છે તમે જોઈ શકો છો એમાં ચાર ચમચી કોર્નફ્લોર એ બી મેઝરિંગ સ્પૂનની મોટી ચમચી લેવાનો છે અને ઠંડા દૂધમાં કોર્નફ્લોર નાખી ભેળવી બરાબર મિક્સ કરી દેવાનો આ બાજુ ખાંડ કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું અને એકદમ લિક્વિડ જેવી થઈ જાય એટલે આપણે જે દૂધ હતું એક લીટર કોર્નફ્લોર એ એમાં એડ કરી દઈશું આજે તમે જોઈ શકો છો ખાંડ એકદમ લિક્વિડ થઈ ગઈ છે આમાં કાળજીની એ જ રાખવાની છે કે કોન્સ્ટન્ટ હલાવવાનું નહીં તો ખાંડ નીચે જો ચોંટી જશે તો પેલો ટેસ્ટ જે છે એ થોડો કડવો લાગશે જે મજા નહીં આવે પછી એટલે આ રીતે કરી અને પછી એની અંદર એક લીટર દૂધ આપણે ધીમે ધીમે એડ કરતા જવાનું ગેસ ધીમો જ રાખવાનો જેથી કરીને ખાંડ નીચેથી બળેના બંને ત્યાં સુધી વાસણ એકદમ જાડું એટલે જ લેવાનું કે ખાંડ બિલકુલ ચોંટેના હવે આ નાખ્યા પછી દૂધ ઠંડુ છે અને જે ખાંડ હતી એ ગરમ એટલે ખાંડનો લઠ્ઠો થઈ જાય એટલે પછી ચિંતા નહીં કરવાની શાંતિથી આપણે હલાવતા જવાનું જેમ દૂધ ગરમ થશે એમ ખાંડ બધી વગડવા માંડશે અને બધું એક રસ સરસ થઈ જશે કોર્ન ફ્લોરને લીધે થોડું ગાઢું થાય ત્યાં સુધી કોન્સ્ટન્ટ આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને બધું એક રસ થોડું ગાઢું થાય પછી ગેસ બંધ કરવાનો દૂધ બરાબર ઉકાળવા માંડશે બધું એક રસ થઈ જશે ગાઢું થઈ જશે એટલે આપણે ગેસ બંધ કરવાનો છે જુઓ આ રીતે તમે હલાવતા જશો એટલે ધીમ થોડી વારમાં બધી ખાંડ તમારી વાગળી જશે મતલબ જેમ દૂધ ગરમ થશે ઉકળવા માંડશે એમ સરસ બધું એક રસ થઈ જશે તો મિત્રો બહુ સારી રેસિપી છે આઈસ્ક્રીમ તો છોકરાઓને આમ બી સમરમાં ગમતા જ હોય તો ઘરે આવી સરસ માવા ગુલ્ફી બની જતી હોય તો શું ખોટું મારા મારો છોકરો જે છે મારો સન છે એ બીજા ઘરના બનાવેલા બીજા કોઈ આઈસ્ક્રીમ એને ના ગમે પણ આ માવા ગુલ્ફી જરૂરથી એને બહુ ભાવે એ જ્યારે બી વેકેશનમાં મારા બેનને ત્યાં જાય તો એ પાછા એમના એના માટે બનાવી રાખે તો જો આ રીતે બધું એક સરસ એક હલાવવાનું છે આપણે પછી બધું એકરસ થઈ જશે કોર્નફ્લોરના લીધે દૂધ પણ તમે હલાવશો તો લાગશે કે થોડું ઘાડું થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો જ્યારે તમે ખાંડ કેરેમલાઇઝ કરો તો લિક્વિડ ના થાય ત્યાં સુધી તો એક વસ્તુ યાદ રાખવાની ગેસ એકદમ ધીમો રાખવાનો અને હલાવતા જવાનું બી ફાસ્ટ નહીં કરવાનો આ ટાઈમે તમે ફાસ્ટ કરી શકો બહુ વાંધો ના આવે પણ જ્યારે ખાંડ હોય તો એક ત્યારે તો તમારે એકદમ ધીમો ગેસ જ રાખવાનો તો જો આ રીતે બધું એકરસ થઈ જશે પછી ગેસ બંધ કરી દેવાનું દૂધ બરાબર ઉકળવા માંડશે થોડું ગાઢું થઈ જશે પછી ગેસ બંધ કરી દેવાનો અને એની અંદર તમારે આપણે નાખવાનું છે માવો માવો એક લીટર દૂધ હોય તો બસો ગ્રામ જેટલો માવો નાખવો પડે માવો થોડો હાથેથી મસળીને જ નાખવાનો છે જો આ દૂધ બરાબર ઉકળી ગયું છે હવે આપણે એની અંદર માવો નાખી દઈશું માવો હાથેથી મસળીને નાખવાનો પણ ગેસ બંધ કરીને પછી જ નાખવાનો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને હવે આ માવો આપણે હાથેથી મસળીને નાખી દેવાનો છે તો રેસીપી આમ છે સરળ પણ થોડી થોડી નાની નાની વાતો છે એની કાળજી થોડી રાખવી પડે બહુ સરસ માવા ગુલ્ફી બને છે હવે બધો જ માવો નાખી બરાબર થોડું હલાઈ દેવાનું અને પછી બ્લેન્ડર ફેરવી દેવાનું બ્લેન્ડર ફેરવવાનું છે બ્લેન્ડર ફેરવવાનો સ્ટેપ અમે અહીંયા મિસ કરી દીધો છે પણ આ રીતે બધું ભેગું કરી અને પછી હવે બ્લેન્ડર ફેરવી દેવાનું તમે આમાં પનીર પણ નાખી શકો પણ બ્લેન્ડર ફેરવ્યા પછી પનીર થોડું હાથેથી ક્રમ્બલ કરીને એટલે કે થોડા આમ હાથેથી જ મસળીને નાના નાના પીસ થઈ જાય એવું કરીને પછી નાખવાનું એ માવો એક રસ બધો મતલબ બ્લેન્ડર ફેરવીને ક્રશ કરી દઈએ માવો દૂધમાં બધું એક સરખું એક સરખું એક રસ પછી નાખવાનું પનીર એટલે પનીરના દાણેદાર દાણા દાણા થોડા ખાવામાં આવે ને તો એ ખાવાની એવી રીતે મજા આવે પનીરને તો જો આ રીતે પનીર લગભગ દસ ગ્રામ નાખવાનું એક લિટર દૂધ હોય તો માવો બસ્સો ગ્રામ લેવાનો બાકી તો દૂધને ખાંડને એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા બહુ ઓછા અને બહુ સરસ રેસિપી હવે આ બ્લેન્ડર ફેરવી દીધું અને પછી આપણે વેનિલાસન્સના બે ડ્રોપ નાખવાના તમે ઓર્ગેનિકે વેની લાઇસન્સ નાખી શકો ઓર્ગેનિક વેની લાઇસન્સની પોડ મળતી હોય છે માર્કેટમાં પછી આ રીતે માવાની ગુલ્ફીનું જે મોલ્ડ આવે છે એમાં બધું આપણે દૂધ ભરી ફ્રીઝમાં આપણે મૂકી દેવાનું છ સાત કલાકમાં ઠરી જાય બરફ ઠરવામાં જેટલો ટાઈમ તમારા ફ્રીજમાં લાગતો હોય એટલા ટાઈમમાં ટૂંકમાં ઠરી જાય જુઓ ઠર્યા પછી આ રીતે ચમચી નાખીને કાઢી લેવાનું તમારી પાસે ગુલ્ફીના મોલ્ડ ના હોય તો એલ્યુમિનિયમના ડબ્બામાં કે પછી બીજા કોઈ બી ટપરવેરનો ડબ્બો હોય કે એમાં ડબ્બામાં પણ તમે આ ફ્રીઝમાં ઠારવા મૂકી શકો છો પછી પીસીસ કરી અને સર્વ કરી શકો પણ અહીંયા અમારી આપણે ગુલ્ફીના મોલ્ડ છે તો એમાં આપણે આવી રીતે ફ્રીઝરમાં મૂકી દીધું તો આ સર્વિંગ માટે રેડી છે એન્જોય કરી શકો ગરમી બહુ જ હવે દિવસે ને દિવસે વધશે તો ગરમીમાં આ ઠંડી ઠંડી મસ્ત ગુલ્ફી માવાદાર તમે ઘરમાં બનાવી ને બાળકોને ખવડાવી શકો એન્જોય કરો તમને અમારી રેસીપી ગમી હશે પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર અવર વિડીયોઝ ટુ યોર ફ્રેન્ડ્સ થેન્ક યુ વેરી મચ કીપ વોચિંગ અસ